મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આઠમા ધોરણના ગણિતનું નવમું પ્રકરણ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધીમાં આપણે સ્વધી 9.5ના બે ભાગની ગણતરી કરી લીધેલી છે. આજે પ્રથમ થોડું યાદ કરી અને સ્વાધ્યાય 9.5ના બાકીના દાખલા ગણીશું. તો ચાલો પ્રથમ યાદ કરી લઈએ. આપણે પ્રમાણિત નિત્યસમો, કુલ ચાર પ્રમાણિત નિત્યસમો છે જેના વિશે આપણે ચર્ચા કરી ગયા છે. આ નિત્યસમ કઈ રીતે આવ્યા છે તેની વિગત આપણે સ્વાધ્યાય 9.5ના પ્રથમ ભાગમાં કરી લીધેલી છે. તે તમે ના જોઈ હોય તો તે વિડીયો છે, એ જોઈ લેજો. હવે પ્રથમ પ્રમાણિત નિત્યસમ શું છે? તો કે એ વત્તા બી કૌંસ બાર વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે એ બી વત્તા બી વર્ગ. આ છે પ્રથમ પ્રમાણિત નિત્યસમ. બીજો પ્રમાણિત નિત્યસમ શું છે? તો કે જે પ્રથમ પ્રમાણિત નિત્યસમમાં એ વત્તા બી છે, એ વત્તાની જગ્યાએ જો ઓછા કરી નાખીએ આપણે તો આપણને બીજો પ્રમાણિત નિત્યસમ મળશે. શું મળશે? એ ઓછા બી કૌંસ બાર વર્ગ બરાબર એ વર્ગ ઓછા બે એ બી વત્તા બી વર્ગ. એટલે કે આ બંને નિત્યસમમાં અગાઉ પણ આપણે તમને કહી ગયેલો છે કે જો અહીં વત્તા હોય, અહીં જો વત્તા હોય તો અહીં શું આવશે? વત્તા નિશાની. અને અહીં જો ઓછા નિશાની હોય તો અહીં છે શું આવશે? ઓછા નિશાની. બાકી બંને નિત્યસમમાં બીજો કોઈ પણ જાતનો ફરક નથી. ત્રીજો પ્રમાણિત નિત્યસમ જોઈએ આપણે, જે બે વર્ગોનો તફાવતનો છે. એ વત્તા બી બીજા કૌંસમાં એ ઓછા બી બરાબર એ વર્ગ ઓછા બી વર્ગ. અને ચોથો જે નિત્યસમ છે એ મધ્યમ પદના વિભાજનનો છે. એક્સ વત્તા એ બીજા કૌંસમાં એક્સ વત્તા બી બરાબર એક્સ વર્ગ વત્તા કૌંસમાં એ વત્તા બી કૌંસ પૂરો એક્સ વત્તા એ બી. આ ચારે ચાર નિત્યસમ છે તેનો આપણે વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે આ સ્વાધ્યાયમાં જોઈએ છે. ચલો હવે સ્વાધ્યાય 9.5ના બાકીના દાખલાઓ છે તે આપણે કરતા જઈએ. આપણે પ્રશ્ન 1, 2, 3 અને 4 છે એ અગાઉના વિડીયોમાં ગણેલા છે. આજથી આપણે આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન 5મો. પ્રશ્ન 5માં આપણને શું આપેલું છે કે સાબિત કરો, સાબિત કરવાના દાખલા છે. હવે સાબિત કરવાના જ્યારે પણ દાખલા હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ લઈએ છીએ અને બંને બાજુમાંથી એક બાજુની બીજી બાજુ બરાબર છે આપણે સાબિત કરીએ છીએ. ચાલો કઈ રીતે ઉકેલીશું? પ્રથમ તો ડાબી બાજુ શું છે? હવે જો અહીં એક વસ્તુ બરાબર ક્લિયર કરી લો કે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપેલું જે પદ છે, પદાવલી છે, તેમાં બરાબરની ડાબી બાજુ અને બરાબરની નિશાનીની જમણી બાજુ આવશે. હવે અહીં બરાબરની નિશાનીની ડાબી બાજુમાં શું આપેલું છે? તો કે 3x+7 કૌંસ બાર વર્ગ ઓછા 84x. હવે 3x+7 કૌંસ બાર વર્ગ છે એટલે કે આપણે એ વત્તા બી કૌંસ બાર વર્ગ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું. આપણે ઉપયોગ કરતા શું મળશે આપણને? 3x² + 2 3x × 7 + 7² ઓછા 84x. તો એમને રાખવાના છે આપણે. સાદુરૂપ આપીશું તો શું મળશે? 9x² + 42x + 49 = 84. હવે જો અગાઉ પણ આપણે આ સ્ટેપ છે ને, જેને હું અહીં કૌંસમાં મૂકું છું, તે આપણે છે એ નતું કરેલું. એને બદલે શું કરવાનું? અહીં પ્રથમ પદ નો વર્ગ 3x² + 9x² 3x × 7 7 3 21 21 × 2 42x
અને જે ત્રીજું પદ છે એનો વર્ગ સીધું આ એક સ્ટેપ છે આપણે કરેલું નહોતું. અગાઉના દાખલામાં પણ મેં તમને આ જ વસ્તુ કીધેલી કે સીધો નિત્યસમનો ઉપયોગ કરવાનો, વચ્ચેના સ્ટેપ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે અહીં 42x અને 84x આ બંને પદો છે. અહીં આ બંને પદો કયા? 42x અને 84x આ બંને પદ છે. આ 42x અને 84x બંને સજાતીય પદ છે. સજાતીય પદ હોય તો શું કરવાનું? તો જો નિશાની સરખી હશે તો સરવાળો થશે, અને જો નિશાની જો વિરુદ્ધ નિશાની અથવા તો અલગ અલગ નિશાની હશે તો બાદબાકી થશે. બાદબાકીમાં અને બાદબાકીનો જે જવાબ આવશે તેમાં આંકડાકીય રીતે જે સંખ્યા મોટી હશે તેની નિશાની આવશે. એટલે કે 84 માંથી 42 બાદ થશે તો શું મળશે? 42. પણ નિશાની શું આવશે? ઓછા. હવે આ જે 9x વર્ગ ઓછા 42x વત્તા 49 છે એને આપણે થોડીક અલગ રીતે લખીએ. કઈ રીતે? તો કે 3x કૌંસ બાર વર્ગ ઓછા 2 ના કૌંસમાં 3x ગુણ્યા 7 વત્તા 7 નો વર્ગ. એટલે કે અહીંયા આપણે આ જે 42x છે એનું વિભાજન કરેલું છે, 3x નું વર્ગમૂળ લખેલું છે અને 49 નું પણ વર્ગમૂળ લખેલું છે. તો અહીં જે નિત્યસમ છે કયો વપરાશે? તો કે a ઓછા b કૌંસ બાર વર્ગ નો નિત્યસમ વપરાશે. એટલે કે a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ હશે તો a ઓછા b કૌંસ બાર વર્ગ થશે. હવે જો આ જે મળ્યો આપણને જવાબ, ડાબી બાજુ માટે જે આપણને જવાબ મળ્યો છે એ ખરેખર શું છે? તો કે એ તો જમણી બાજુ છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ છે એ બંને આપણે સમાન છે એ સાબિત કરી દીધા. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે સાબિત થાય છે. આપણે આ પ્રશ્ન 5ના દરેક દાખલામાં આ રીતે સાબિતી આપવાની છે. અને આપણે જે શીખ્યા છીએ એ ચારે ચાર નિત્યસમ છે તેમાંથી કોઈ પણ એક અથવા એક કરતા વધારે નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે જોઈએ પ્રશ્ન 5નો બીજો પ્રશ્ન. 9p ઓછા 5q કૌંસ બાર વર્ગ વત્તા 180pq બરાબર 9p વત્તા 5q કૌંસ બાર વર્ગ. અહીં પણ આપણે પ્રથમ દાખલાની જેમ જ પ્રથમ ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ જે છે એનું આપણે સાદરૂપ આપીશું. અહીં નિત્યસમ a ઓછા b કૌંસ બાર વર્ગ થશે. એટલે આપણે સીધો જવાબ લખવો હોય તો શું થશે? તો કે 9 નો વર્ગ 81 p વર્ગ ઓછા 9 5 45 45 ગુણ્યા 2 90 ઓછા 90 p ગુણ્યા q વત્તા 25 q નો વર્ગ. અહીં p ગુણ્યા q વાળું પદ છે એ બંને બાજુ છે, બંનેમાં છે, એટલે કે સજાતીય પદો છે. અહીં પણ બાદ બાકી થશે કેમ કે જે ઓછા 90 છે ઓછા છે, જ્યારે 180 કેવા છે? તો કે વત્તા છે. તો બાદબાકી કરીશું તો કે મોટા પદની નિશાની આવશે, એટલે કે આપણી પાસે વધશે શું? વત્તા 90pq વધશે આપણી પાસે. હવે આને પણ થોડીક અલગ રીતે લખીએ તો કે 9p કૌંસ બાર વર્ગ વત્તા 2 ના કૌંસમાં 9p ગુણ્યા 5q વત્તા 7. અહીં 7 નહીં પરંતુ અહીં શું હશે? અહીં 9 આવશે. આજે જે 7 નહીં પરંતુ આવશે અહીં 9 આવશે. તો આ જે ખરેખર શું છે? તો કે a વત્તા b કૌંસ બાર નો વર્ગ છે. એટલે કે 9p વત્તા 5q કૌંસ બાર વર્ગ. એટલે કે કઈ કયો નિત્યસમ વાપર્યો આપણે? તો કે a વત્તા b કૌંસ બાર વર્ગ વાળો નિત્યસમ આપણે વાપરેલો છે. અહીં શું મળી ગયું આપણને? જમણી બાજુ મળી. એટલે કે અહીં પણ ડાબા બરાબર જબા થઈ જાય છે, એટલે કે જે સાબિત થાય છે. મેં તમને થોડી વાર પહેલા કીધું ને કે અહીં તમારે એક અથવા એકથી વધારે નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. ચલો પછીનો જોઈએ, ત્રીજો દાખલો. અપૂર્ણાંક આપેલા છે, ભલે આપેલા હોય અપૂર્ણાંક, છતાં પણ દાખલો છે એ થઈ શકશે. પ્રથમ ડાબી બાજુ જોઈએ આપણે શું છે? તો કે 4 ના છેદમાં 3 m ઓછા 3 ના છેદમાં 4
એમ કૌંસ બાર વર્ગ વત્તા બે એમ. હવે એ ઓછા બી કૌંસ બાર વર્ગ નિત્ય સમ નો ઉપયોગ કરીશું તો પ્રથમ પદ નો વર્ગ 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 ઓછા. હવે જો જયારે ગુણાકાર કરીશું ત્યારે શું થશે એ પણ આપણે જોતા જઈએ. જો આ 4 અને 4 છે એ ઉડી જશે, આ 3 અને 3 છે એ પણ ઉડી જશે. અહીં 4 ના છેદમાં 3 કૌંસ બાર વર્ગ કરીશું તો શું થશે, 16 ના છેદમાં 9 એમ વર્ગ ઓછા 2 એમ એન વત્તા 9 ના છેદમાં 16 એન વર્ગ વત્તા 2 એમ એન. હવે જો એમ એન વાળા પદ છે બંને સજાતીય પદો, નિશાની અલગ અલગ એટલે ઉડી જશે. તો વધશે શું, તો કે વધશે આપણી પાસે 16 ના છેદમાં એન એમ વર્ગ વત્તા 9 ના છેદમાં 16 એન વર્ગ, જે ખરેખર શું છે, તો કે જે જમણી બાજુ છે. એટલે કે અહીં પણ ડાબા બરાબર જબા છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, જે અહીં પણ સાબિત થાય છે. જો અહીં આ જે દાખલાઓ છે એમાં નિત્ય સમ તમને બરાબર ઉપયોગ કરતા આવડતો હશે તો એકદમ સહેલા છે. હવે જો એ ચોથો, રકમ થોડી મોટી આપેલી છે, ભલે મોટી આપેલી હોય, અહીં એ વત્તા બી અને એ ઓછા બી બંનેનો વર્ગ છે, એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ, એ નિત્ય સમનો ઉપયોગ કરી શકો. અથવા તો તમે એ વત્તા બી કૌંસ બાર વર્ગ અને એ ઓછા બી કૌંસ બાર વર્ગ બંને નિત્ય સમનો પણ એ ઉપયોગ કરી શકશો. અહીં આપણે કયો નિત્ય સમ વાપરીશું, એ વર્ગ ઓછા બી વર્ગ વાળો નિત્ય સમ આપણે વાપરીશું. શું છે, એ વત્તા બી અને એ ઓછા બી બંને નિત્ય સમ. જો આ એક જ નિત્ય સમ નહીં પરંતુ અહીં એ વત્તા બી કૌંસ બાર વર્ગ અને અહીં એ ઓછા બી કૌંસ બાર વર્ગ એ નિત્ય સમનો ઉપયોગ કરીને પણ દાખલો થઈ શકશે. એટલે શું મળશે આપણને, 4pq વત્તા 3q વત્તા 4pq ઓછા 3q. હવે બીજામાં ઓછા નિશાની આવે છે એટલે કે આપણે બીજો જે કૌંસ છે એને આપણે નાના કૌંસમાં મૂકીશું, જેને કારણે નિશાનીમાં ગડબડ થવાની શક્યતા ઓછી રહે છે. હવે સાદુરૂપ આપીએ આપણે તો શું મળે અહીં આપણને, જો આ જે 3q અને 3q છે એ ઉડી જશે, 4 અને 4 8, અહીં ઓછા નિશાની આવશે એટલે કે અહીં દરેક પદની નિશાની છે એ વત્તા હશે તો ઓછા થઈ જશે અને ઓછા હશે તો વત્તા થઈ જશે, એટલે કે ઓછા 4p ગુણ્યા q વત્તા 3q. અહીં શું થયું, જો આ p ગુણ્યા q વાળું પદ છે ઉડી જશે, 3 ને 3 6q મળશે આપણને, એટલે કે 8pq ગુણ્યા 6q, 8 6 48 pq વર્ગ, એટલે કે અહીં પણ જમણી બાજુ મળશે. જો ફરીથી કહું છું, અહીં જો આ જો નિત્ય સમ ન વાપરેલો હોત આપણે, એ વર્ગ ઓછા બી વર્ગ વાળો, એની જગ્યાએ એ વત્તા બી કૌંસ બાર વર્ગ ઓછા એ ઓછા બી કૌંસ બાર વર્ગ નો છે નિત્ય સમ વાપરેલો હોય તો પણ જવાબ છે આ જ આવશે. પેલા તમે એ વત્તા બી અને એ ઓછા બી વાળો જો તમે વાપરશો તો તમારે ગણતરીઓ છે એ લાંબી થશે. એટલે કે અહીં પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે જે સાબિત થાય છે. હવે જોઈએ પાંચમો દાખલો. રકમ મોટી બધી આપેલી છે, એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા બી ઓછા બી ઓછા સી બીજા કૌંસમાં બી વત્તા સી વત્તા સી ઓછા એ બીજા કૌંસમાં સી વત્તા એ. જો રકમ જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે કયો નિત્ય સમ વાપરીશું આપણને, એ વત્તા બી એ ઓછા બી, એટલે વર્ગોના તફાવત વાળો આપણે નિત્ય સમ વાપરવો પડશે. એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ બરાબર એ ઓછા બી એ વત્તા બી, એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ ઓછા કૌંસમાં બી વર્ગ ઓછા સી વર્ગ વત્તા સી વર્ગ ઓછા એ વર્ગ. સાદુરૂપ આપીએ એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ ઓછા બી વર્ગ ઓછે ઓછે વત્તા સી વર્ગ વત્તા સી વર્ગ ઓછા એ વર્ગ.
હવે જોઈએ, જો અહીં એ વર્ગ અને એ વર્ગ છે એ ઉડી જશે, અહીં સી વર્ગ અને સી વર્ગ છે એ ઉડશે તો કે નહીં ઉડે. શા માટે નહીં ઉડે? તો કે બંને છે એ વધતા છે. શું વધે તો આપણે ગોઠવીને લખીએ, બરાબર શું મળશે આપણને? શૂન્ય મળશે. જો અહીં ઓછા વત્તા સી વર્ગ, અહીં ઓછા સી વર્ગ, અહીં વત્તા બી વર્ગ અને ઓછા બી વર્ગ, એટલે કે અહીં જે પદ છે એ છે એ ઉડી જશે, એટલે શું વધશે? શૂન્ય વધશે. એટલે કે અહીં પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને છે એ સમાન સાબિત થઈ જશે. આ થયો પ્રશ્ન પાંચમાનો, પાંચમો પ્રશ્ન. આગળ વધીએ આપણે પ્રશ્ન છઠ્ઠો. જો અહીં વ્યવહારમાં આ જે નિત્યસમ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો તેના દાખલા કરવાના છે. આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને અહીં જુદા જુદા જુદી જુદી રકમ છે એના વર્ગો મેળવવાના છે અથવા તો ગુણાકારો મેળવવાના છે. આપણે જોઈએ પ્રથમ 71 નો વર્ગ છે એ નિત્યસમનો ઉપયોગ કરીને કરવાનો. હવે આપણને ખ્યાલ છે કે 71 એટલે 70 વત્તા 1, એટલે જ્યાં 71 છે તેની જગ્યાએ શું મૂકી દીધા આપણે? 70 વત્તા 1. નિત્યસમ તો કે એ વત્તા બી કૌંસ બાર વર્ગનો ઉપયોગ કરીએ આપણે તો શું મળે? 70 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 70 ગુણ્યા 1 વત્તા 1 નો વર્ગ. હવે 70 નો વર્ગ કરવો છે એટલે 7 નો વર્ગ તમને ખ્યાલ હોય તો 70 ના વર્ગમાં શું કરવાનું? તો કે આપણને ખ્યાલ છે કે વર્ગ કરીશું ત્યારે શૂન્યની સંખ્યા છે એ બેવડાય છે, ડબલ થાય છે. 7 નો વર્ગ 49 તો 70 નો વર્ગ 4900. 7 × 2 = 14 વત્તા 1, 4900 વત્તા 100 એટલે 5000, 5040 વત્તા 1 એટલે 5041. આ થયો પ્રથમ દાખલો. બીજો જોઈએ આપણે 99 નો વર્ગ. હવે જો આ 99 નો વર્ગ છે એને બે રીતે તમે કરી શકશો, 90 વત્તા 9. હવે 90 વત્તા 9 માં ગણતરી ઘણી લાંબી થઈ જાય, એની જગ્યાએ શું લેશું આપણે? 100 - 1 કૌંસ બાર વર્ગ. 100 નો વર્ગ 100 માં 1 નો વર્ગ તો 1 જ થશે, શૂન્યની સંખ્યા બેવડાશે, અહીં 2 છે એની જગ્યાએ કેટલા શૂન્ય આવશે? 4 શૂન્ય આવશે, એટલે કે 10000 - 200 વત્તા 1. 10000 માંથી 200 જશે તો કેટલા મળશે આપણને? 10000 માંથી 200 જાય તો 9800, 9800 માં 1 ઉમેરીશું તો 9801. જો આ તમામે તમામ ગણતરીઓ છે આપણે બને ત્યાં સુધી મૌખિક કાગળ પેનની જગ્યાએ મગજમાં ગણતરી કરીને કરવાની છે. ત્રીજો જોઈએ 102 નો વર્ગ, એટલે કે 100 - 2 કૌંસ બાર વર્ગ લઈએ આપણે. 100 નો વર્ગ 10000, 100 × 2 = 200, 100 × 2 = 200 વત્તા 4, 2 × 4 એટલે 400, 10000 + 400 + 4 એટલે કે 10404 છે એ 102 નો વર્ગ આપણને મળી જશે. ચોથો જોઈએ આપણે 998 નો વર્ગ, એટલે કે 1000 માંથી 2 બાદ કરીશ. જો અહીં 990 વત્તા 8 લઈને પણ તમે કરી શકશો અને એ રીતે પ્રયત્ન કરજો. અને શા માટે 1000 - 2 લીધા છે તમને ખ્યાલ આવશે. 1000 નો વર્ગ 1 નો વર્ગ 1, અહીં 3 શૂન્ય છે તો 6 શૂન્ય થશે, એટલે કે 1 પછી 6 શૂન્ય, ઓછાની નિશાની છે એટલે ઓછા, 2 × 1000 = 2000, 2000 × 2 = 4000 વત્તા 4, એટલે કે આપણને શું મળશે રકમ અહીં? જો 1, 10, 100, 1000, 10000, 10 લાખ માંથી 4000 બાદ કરીશું અને 4 છે ઉમેરી દઈશું એટલે મળશે 99,96,004 છે આપણને ચોથા 998 ના વર્ગનો જવાબ મળી જશે. આ રીતે તમે કોઈ પણ 2 કે 3 આંકડાની જે રકમ છે એનો વર્ગ છે એ તમે આજે એ વત્તા બી અથવા એ ઓછા બી કૌંસ બાર વર્ગ નિત્યસમની મદદથી કરી શકશો. અહીં તો પોઈન્ટ વાળો દાખલો આપ્યો છે પાંચમો, 5.2 વર્ગ. શું કરીશું? તો કે 5 + 0.2, 5 નો વર્ગ 25, 5 × 2 = 1, 1 × 2 = 2,
અને પોઈન્ટ બે નો વર્ગ પોઈન્ટ ઝીરો ચાર એટલે શું જવાબ મળશે આપણે? પચીસ વત્તા બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર, પચીસ ને બે સત્યાવીસ પોઈન્ટ ઝીરો ચાર. હવે જો આ જ દાખલો છે આ રીતે ના કરીએ અને આજે પોઈન્ટ નથી જ એ રીતે સમજીને કરો ને, છેલ્લે પોઈન્ટ મૂકી દો તો પણ ચાલશે. એટલે કે અહીં પચાસ વત્તા બે કરીને દાખલો કરીશું અને છેલ્લે શું કરીશું આપણે? છેલ્લે દશાંશ ચિહ્ન મૂકી દઈશું તો પણ ચાલશે. જો એ છઠ્ઠો, બસો સત્તાણું ગુણ્યા ત્રણસો ત્રણ, અહીં એ વત્તા બી કાઉન્સબાર વર્ગ કે એ ઓછા બી કાઉન્સબાર વર્ગ છે એ નિત્યસમ લાગુ પાડી શકાશે નહીં. તો કયો લાગુ પાડી શકાશે? તો કે એ વત્તા બી અને એ ઓછા બી. જો બસો સત્તાણું ત્રણસો થી નજીક છે, એ જ રીતે ત્રણસો ત્રણ છે એ પણ ત્રણસો થી નજીક છે. એટલે ત્રણસો ઓછા ત્રણ અને ત્રણસો વત્તા ત્રણ, એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ, અથવા તો વર્ગોનો તફાવત છે. એટલે કે ત્રણસો નો વર્ગ ઓછા ત્રણ નો વર્ગ. હવે ત્રણસો નો વર્ગ કરવો છે એટલે ત્રણ નો વર્ગ નવ, નવ પછી કેટલા શૂન્ય આવશે? અહીં આપણે મૂળ રકમમાં બે શૂન્ય છે એટલે જવાબમાં ચાર શૂન્ય આવશે. એટલે નેવું હજાર ઓછા નવ, નેવું હજાર માંથી નવ જશે તો નેવ્યાસી હજાર નવસો એકાણું છે આપણને જવાબ તરીકે મળશે. આ થયો છઠ્ઠો. હવે જોઈએ સાતમો, ઇઠોતેર અને બ્યાસી. અહીં પણ આપણે શું કરીશું? એ વત્તા બી એ ઓછા બી. ઇઠોતેર છે એસી ની નજીક છે, બ્યાસી છે એ પણ એસી ની નજીક છે, એટલે કે બ્યાસી એસી ઓછા બે બીજા કૌંસમાં એસી વત્તા બે. આઠ નો વર્ગ અઠ્યું અઠ્યું ચોસઠ એટલે કે છ હજાર ચારસો, છ હજાર ચારસો માંથી ચાર જશે એટલે આપણને જવાબ મળશે છ હજાર ત્રણસો છન્નું. આઠમો જોઈએ આપણે, આઠ પોઈન્ટ નવ કૌંસ બાર. અહીં ફરીથી પાછું એ વત્તા બી અથવા તો એ ઓછા બી કૌંસબાર વર્ગનો ઉપયોગ કરીશું. અહીં શું કરીશું? તો કે આઠ વત્તા શૂન્ય પોઈન્ટ, જો અહીં આપણે નવ ઓછા, નવ ઓછા શૂન્ય પોઈન્ટ એક છે એ પણ આપણે ઉપયોગ કરી શકીશું. એ પણ કરીને તમારે એ રીતે કરવાનો છે દાખલો, તમને બંને રીતે છે દાખલો આવડવો જોઈએ. આઠ નો વર્ગ ચોસઠ, આઠ નવ બોતેર એટલે સાત પોઈન્ટ બે ગુણ્યા બે, સાત બે ચૌદ અને બબે ચાર એટલે ચૌદ પોઈન્ટ ચાર, ચોસઠ વત્તા ચૌદ પોઈન્ટ ચાર વત્તા પોઈન્ટ નવ નો વર્ગ પોઈન્ટ એક્યાસી. સરવાળો ચોસઠ અને ચૌદ, ચોસઠ ને દસ ચિમોતેર, ચિમોતેર ને ચાર ઇઠોતેર, એટલે કે ઇઠોતેર તો આપણને મળી જ જશે. ઇઠોતેર પણ ઓગણએસી પોઈન્ટ બે એક આવશે. કઈ રીતે આવ્યા? તો કે જો અહીં આ બંનેનો સરવાળો 78, ઇઠોતેર મળ્યો આપણને, એકના એક આપણે એમને લઈ લઈએ. આ આઠ ને ચાર બાર થશે એટલે કે બાર નો બગડો વધી આવશે એક, ઇઠોતેર માં એક ઉમેરી દઈશું તો ઓગણા એસી છે આપણને જવાબ તરીકે મળશે. આ થયો પ્રશ્ન છઠ્ઠાનો, સાતમો અને આઠમો દાખલો. હવે જોઈએ નવમો, દસ પોઈન્ટ પાંચ ગુણ્યા નવ પોઈન્ટ પાંચ એટલે કે દસ વત્તા શૂન્ય પોઈન્ટ પાંચ અને દસ ઓછા શૂન્ય પોઈન્ટ પાંચ. આપણે એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી બરાબર એ વર્ગ ઓછા બી વર્ગનો ઉપયોગ કરીએ, એટલે કે દસ નો વર્ગ શું થશે? સો, અને પોઈન્ટ પાંચ નો વર્ગ છે પોઈન્ટ પચીસ, સો માંથી પોઈન્ટ પચીસ જશે તો આપણો જવાબ મળશે શું મળશે? નવાણું પોઈન્ટ સાત પાંચ, નવાણું પોઈન્ટ પંચોતેર નહીં પરંતુ નવાણું પોઈન્ટ સાત પાંચ. આ થયો પ્રશ્ન છઠ્ઠો. આ સાથે છે આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. હવે પછીના વિડીયોમાં આજે સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચના જે બાકી રહેલા દાખલાઓ છે એ બાકી રહેલા દાખલાઓની આપણે ગણતરી કરીશું. એમાં પણ નિત્યસમ અને તેની ઉપયોગિતા વિશે આપણે ચર્ચા કરવાની છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને જો તમે હજુ સુધી મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવજો, અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી ગણતરીઓ ચાલુ રાખજો. આવજો દોસ્તો.